नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपनु हार्दिक स्वागत छे। तो आजे आपणे चैप्टर 3 में नवा टॉपिक विषय अभ्यास करीशुं। तो आजना आपणा टॉपिक नुं नाम छे अंडकोष जनन। तो आपणे लास्ट वीडियो 3 लेक्चर्स में जोई गया के शुक्रकोष जनन एटले के शुक्रकोषनुं निर्माण कई रीते थाय छे। तो आजे आपणे जोईशुं के मादा छे तो मादाना प्रजनन अंग एटले के अंडपिंडमां अंडकोषनुं निर्माण कई रीते थाय छे। तो आज आप शुरुआत करिए अंडकोष जनन। अंडकोष जनन ने इंग्लिश में ओओजिनेसिस कहेवामां आवे छे। तो सौथी पहला अंडकोष जनन नो आपणे ओवरव्यू जोई लईए। तो अंडकोष जनन छे ते त्रण तबक्कामां विभाजित थाय छे। तो सौथी पहलो तबक्को के जेने गुणन तबक्को कहेवामां आवे छे। गुणन तबक्को एटले शुं थशे के जेमां कोषोनी संख्या वधे छे। त्यारबाद बीजो तबक्को के जेने वृद्धि तबक्को कहेवामां आवे छे। वृद्धि तबक्को एटले के आ जे मातृ अंडकोष छे तो मातृ अंडकोषोमां कोष रसनो भरावो थाय छे, एटले के पोषक द्रव्યોનો ભરાવો થાય છે અને પોષક દ્રવ્યોનો ભરાવો થઈને કોષનું કદ વધે છે એટલે એને શું કહેવાય? વૃદ્ધિ તબક્કો। વૃદ્ધિ તબક્કા બાદ ત્રીજો તબક્કો જે છે તેને પરિપક્વન તબક્કો કહેવામાં આવે છે। પરિપક્વન તબક્કો એટલે કે અહીંયા અંડકોષનું નિર્માણ થાય છે। તો આપણે ઓવરવ્યૂ જોઈએ તો ગુણન તબક્કો કે જેમાં કોષોની સંખ્યા વધે છે એટલે શું થાય છે? યાદ રાખજો કે આ જે જનનકોષ છે, અંડજનન કોષ છે, તો આ અંડજનન કોષ છે તેને પ્રાથમિક જનન કોષ પણ કહેવામાં આવે છે। તો આ જે જનન કોષ છે તે રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય હોય છે અને અહીંયા પણ રંગસૂત્રની સંખ્યા 46 હોય છે। તો હવે શું થશે કે ગુણન તબક્કામાં સંભાજન થાય છે, તો સંભાજન દ્વારા 1 માંથી 2 અને 2 માંથી 4 માતૃકોષનું નિર્માણ થાય છે। તો આ જે 4 કોષોનું નિર્માણ થયું તો આ 4 કોષોને આદિપૂર્વ અંડકોષ કહેવામાં આવે છે અથવા તો માતૃ અંડકોષ। આ 4 કોષોને શું કહેવામાં આવશે? આદિપૂર્વ અંડકોષ। ત્યારબાદ આ આદિપૂર્વ અંડકોષ જે છે તે હવે વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે છે। તો વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે તો શું થશે કે કોષ છે તો કોષના કોષ રસમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધે છે। કોષના કોષ રસમાં પોષક દ્રવ્યોનું પ્રમાણ વધે છે, ઘણા ઘટકોનું પ્રમાણ વધે છે, જેના પરિણામે એનું કદ બેહદ મોટું થઈ જાય છે। તો આ જે કદ મોટું થઈ જાય છે તો એને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહેવામાં આવે છે। તો મોટા ભાગે માદામાં આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે હંગામી ધોરણે સ્થગિત થઈ જાય છે, એટલે કે જ્યારે પ્રજનન કરવાનું હશે ત્યારે જ્યારે યૌવન અવસ્થામાં પ્રવેશે છે ત્યારે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેમાંથી આ દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે। ત્યારબાદ જોઈએ તો આ જોજો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તો પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે પણ દ્વિકીય છે અને એટલે કે 46 રંગસૂત્ર ધરાવે છે। પ્રાથમિક પૂર્વ અંડકોષો યાદ રાખજો રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય એટલે કે 46 રંગસૂત્ર ધરાવે છે। ત્યારબાદ જોઈએ હવે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તો આ પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે પરિપક્વન તબક્કામાં જશે। તો અહીંયા થોડું અલગ છે, અલગ એટલે કે યાદ રાખજો પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી 2 અર્ધીકરણમાં જશે। પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે અર્ધીકરણ 1માં જશે, આપણને ખબર જ છે કે અર્ધીકરણ જે છે તે 2 તબક્કામાં વિભાજિત થાય છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2। તો અર્ધીકરણ 1 ની ક્રિયા દ્વારા 2 કોષોનું નિર્માણ કરશે
અને અર્ધીકરણ બે દ્વારા બે માંથી ચાર કોષોનું નિર્માણ થાય છે. તો આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે હવે અર્ધીકરણમાં પ્રવેશે છે. અર્ધીકરણમાં પ્રવેશીને બે અસમાન કદના કોષોનું નિર્માણ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો એક કોષ મોટો છે અને બીજો કોષ નાનો છે. તો આ જે કોષ મોટો છે તો આ મોટા કોષને દ્વિતીયક પૂર્વ અંડકોષ કહેવાય છે. યાદ રાખજો આ જે મોટો કોષ છે તો આ મોટા કોષને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય છે અને આ જે નાનો કોષ છે તો નાના કોષને પ્રથમ ધ્રુવ કઈ કહેવામાં આવે છે. નાના કોષનો ફલનની ક્રિયામાં કોઈ રોલ નથી. યાદ રાખજો આ જે પ્રથમ ધ્રુવ કહે છે તેનો ફલનની ક્રિયામાં કોઈ રોલ હોતો નથી અને આ પ્રથમ ધ્રુવ કહે છે તેમાંથી ક્યારે પણ અંડકોષનું નિર્માણ થતું નથી. ત્યારબાદ હવે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તો આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે અર્ધીકરણ બેમાં પ્રવેશે છે અને બેમાં પ્રવેશીને પણ બે અસમાન કદના કોષોનું નિર્માણ કરે છે, એક મોટું અને એક નાનું. તો જે મોટા કદના કોષનું નિર્માણ થાય છે તો આ મોટા કદના કોષને અંડકોષ કહેવાય છે અને આ જે નાના કદનો કોષનું નિર્માણ થાય છે તો એને દ્વિતીય ધ્રુવકાય કહેવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈ લીધું, અહીંયા તમે જોઈ શકો કે એક અંડક પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષનું નિર્માણ થાય છે. યાદ રાખજો અંડકોષ જનનની ક્રિયામાં એક જનન કોષમાંથી એટલે કે એક પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી એક જ અંડકોષનું નિર્માણ થાય છે. હવે આ જે ત્રણ એને ધ્રુવકાય કહેવામાં આવે, યાદ રાખજો આ જે ત્રણ જોવા મળે છે નાના કદના કોષો એને ધ્રુવકાય કહેવામાં આવે છે. તો હવે આપણે આ અંડકોષ જનનની ક્રિયાને ડિટેલમાં અભ્યાસ કરીશું. તો અંડકોષ જનન, અંડકોષ જનન એટલે કે પરિપક્વ માદા જનનકોષના નિર્માણની ક્રિયા. પરિપક્વ માદા જનનકોષ એટલે કે અંડકોષના નિર્માણની ક્રિયા કે જેને અંડકોષ જનન કહેવામાં આવે છે. અંડકોષ જનન ક્રિયા એ ત્રણ તબક્કામાં થાય છે. તો પહેલો તબક્કો કે જેને ગુણન તબક્કો કહેવાય, બીજો કે વૃદ્ધિ તબક્કો કે જેમાં કોષ વૃદ્ધિ કરે છે અને કદમાં વધારો કરે છે, અને પરિપક્વ તબક્કો. પરિપક્વ તબક્કો એટલે કે એમાં અંડકોષનું એટલે કે પરિપક્વ અંડકોષનું નિર્માણ થાય છે. તો હવે આપણે આ જે ત્રણ તબક્કાઓ છે તો ત્રણ તબક્કાઓને ડિટેલમાં અભ્યાસ કરીએ. તો ડિટેલમાં અભ્યાસ કરવામાં પહેલાં સૌથી પહેલો તબક્કો અભ્યાસ કરીએ તો ગુણન તબક્કો. તો યાદ રાખજો કે આ જે આપણે કહીએ ને કે અંડકોષ જનનની ક્રિયાની શરૂઆત બાળકીના ગર્ભ વિકાસ એટલે કે ભ્રૂણીય જીવન દરમિયાન જ થઈ જાય છે શરૂ. તો હવે તમને એમ થાય કે આ ભ્રૂણીય જીવન એટલે કે જ્યારે છોકરી હોય એટલે કે માદાના ગર્ભમાં જો છોકરી વિકાસ પામતી હોય તો એ છોકરી જ્યારે એના મધરના પેટમાં હશે ને ત્યારે જ એનામાં એનામાં અંડકોષ જનનની એટલે કે અંડકોષના નિર્માણની ક્રિયા શરૂ થઈ જાય છે. પણ પરિપક્વ અંડકોષના નિર્માણની નહીં, યાદ રાખજો પરિપક્વ અંડકોષના નિર્માણની પ્રક્રિયા નહીં, એટલે કે શરૂઆતમાં પ્રાથમિક જનનકોષના નિર્માણની ક્રિયા સ્ટાર્ટ થાય છે. યાદ રાખજો કે જ્યારે પણ છોકરી એના મધરના પેટમાં હશે એટલે કે 9 મહિના દરમિયાન એનામાં આ અંડકોષ જનનની ક્રિયા શરૂઆત થઈ જાય છે. તો સૌથી પહેલાં કે ભ્રૂણીય જીવન દરમિયાન દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો કે જેને આદિ પૂર્વ અંડકોષ પણ કહેવામાં આવે છે તો એ નિર્માણ પામે છે. ભ્રૂણીય જીવન દરમિયાન એટલે કે એ છોકરી જ્યારે માતાના ગર્ભમાં હશે તો એ માતાના ગર્ભમાં હોય તો ત્યારે એના શરીરમાં એટલે કે એ છોકરીના શરીરમાં અંડપિંડનો વિકાસ થઈ ગયેલો હોય છે અને અંડપિંડનો વિકાસ થઈને એમાં લાખોની સંખ્યામાં, યાદ રાખજો લાખોની સંખ્યામાં આદિ પૂર્વ અંડકોષ નિર્માણ થઈ ગયેલા હોય છે.
માદાના જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષો નિર્માણ પામતા નથી, એટલે કે જેમ પ્રસવની ક્રિયા દ્વારા પ્રસૂતિ દ્વારા બાળકી માતાના શરીરમાંથી બહાર આવી જાય તો એ બહાર આવે ત્યાર પછી એનામાં આ આદિપૂર્વ અંડકોષનું નિર્માણ થતું નથી. એટલે કે યાદ રાખજો કે આદિપૂર્વ અંડકોષનું નિર્માણ જે છે તે એના ભ્રૂણીય જીવન દરમિયાન જ થઈ જાય છે. પણ આ જે આદિપૂર્વ અંડકોષો છે તેનો વિકાસ અહીંયા પૂર્ણ થતો નથી. જો અહીંયા સુધી જે છે માદાના જન્મ બાદ વધારાના આદિપૂર્વ અંડકોષો નિર્માણ પામતા નથી તો અહીંયા સુધી ગુણન તબક્કો આવે છે. પણ આ આગલા તબક્કા માટેનું હવેની પછીની લાઈન ઓવરવ્યૂ તરીકે છે કે આ જે આદિપૂર્વ અંડકોષો છે તે વિભાજન પામવાનું શરૂ કરે છે. એટલે કે હવે માતાના પેટમાંથી બહાર આવી ગયા તો બહાર આવ્યા બાદ એવું નથી હોતું કે એના વિકાસ પામવાનું એ બંધ કરી દે છે. એની આગળની પ્રક્રિયાઓ શરૂ જ રાખે છે. તો હવે શું થાય છે કે તો વિભાજન પામવાની શરૂ થાય છે એટલે આપણને ખબર છે કે એના પછી એ વૃદ્ધિ તબક્કામાં જશે. વૃદ્ધિ તબક્કા બાદ પરિપક્વ તબક્કામાં જાય તો પરિપક્વ તબક્કામાં શેમાં જશે? અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં પ્રવેશે છે. અને અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં પ્રવેશતા આદિ પૂર્વ અંડકોષો હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત અથવા તો સ્થાયી રહે છે તેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે. એટલે કે તમે યાદ રાખજો કે પ્રાથમિક પૂર્વ અંડકોષના નિર્માણ બાદ, કોના નિર્માણ બાદ? પ્રાથમિક પૂર્વ અંડકોષના નિર્માણ બાદ હંગામી ધોરણે આ જ તબક્કામાં સ્થાયી રહે છે. યાદ રાખજો, પ્રાથમિક પૂર્વ અંડકોષના સ્વરૂપે જે છે તે નિર્માણ થયા બાદ હંગામી ધોરણે એ સ્થાયી રહે છે અને ત્યારબાદ એ હવે વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે છે. તો હવે આપણે જોઈએ વૃદ્ધિ તબક્કો. તો વૃદ્ધિ તબક્કામાં ઘણા એવા ફેરફાર થાય છે. તો ગુણનના તબક્કા બાદ આદિપૂર્વ અંડકોષ વૃદ્ધિના તબક્કામાં પ્રવેશે છે. તો તમે એટલી વસ્તુ યાદ રાખજો, ગુણન તબક્કો છે તો ગુણન તબક્કામાં યાદ રાખવાનું પ્રાથમિક જનન કોષ છે તો પ્રાથમિક જનન કોષ છે એમાંથી સંભાજનની ક્રિયા દ્વારા આદિ પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે. યાદ રાખજો, સંભાજન દ્વારા શેનું નિર્માણ થાય છે? આદિ પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે. તો હવે આ જે આદિપૂર્વક અંડકોષ છે તે હવે વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે છે. આપણે જે ચાર્ટ જોઈ ગયેલા એને જરા તમે માઇન્ડમાં રાખજો. તો એ વૃદ્ધિ તબક્કામાં પ્રવેશે છે અને શુક્રકોષ જનનની સાપેક્ષે આ તબક્કો લાંબો હોય છે. એટલે કે શુક્રકોષ જનનની કમ્પેરમાં આ અંડકોષ જનનનો જે વૃદ્ધિ તબક્કો હોય તે ઘણો લાંબો હોય છે. હવે લાંબો કેમ હોય છે? કારણ કે યુવા અવસ્થામાં આ આદિપૂર્વ અંડકોષ જે છે તે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ફેરવાય છે. તો હવે તમે જોશો કે આ તમારા ચોપડીમાં નથી આપેલું, જે બ્રેકેટમાં લખેલું છે તે એક્સ્ટ્રા માહિતી છે કે આદિપૂર્વ અંડકોષ છે તો આદિપૂર્વક અંડકોષમાં ચરબી, પ્રોટીન તેમજ ચરબી દ્રવ્યના વધારા ભરાવો થાય છે. યાદ રાખજો, આદિપૂર્વ અંડકોષ છે તેમાં ચરબી છે, પ્રોટીન છે, ચરબી દ્રવ્ય છે એનો ભરાવો થાય છે. ત્યારબાદ એના કોષરસમાં આરએનએ, ડીએનએ, એટીપી અને જરૂરી ઉત્સેચકોથી એનો કોષરસ સભર બને છે. તો કોષરસ છે તેમાં ચરબી, પ્રોટીન, ચરબી દ્રવ્યનો ભરાવો થાય એટલે એના કદમાં શું થાય છે? વધારો થાય છે. ત્યારબાદ કેટલીક અંગિકાઓ પણ કોષરસમાં જમા થાય છે, જેમ કે ગોલ્ગીકાય, કણાભસૂત્ર અને રિબોઝોમ. તેના પરિણામે શું થાય? કોષનું કદ વધે છે અને કોષ વૃદ્ધિ પામે છે એવું આપણે કહી શકીએ. તો આ કોષના વૃદ્ધિના પરિણામે એટલે કે આદિપૂર્વ અંડકોષના વૃદ્ધિને પરિણામે આદિપૂર્વ અંડકોષમાંથી હવે પ્રાથમિક પૂર્વ અંડકોષનું રૂપાંતરણ થાય છે. તો હવે શું થાય કે અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં પ્રવેશે એ પહેલાં આદિપૂર્વ અંડકોષ હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત અથવા તો સ્થાયી થઈ જાય છે. એટલે કે જેમ વૃદ્ધિ તબક્કામાં આવે
તો વૃદ્ધિના તબક્કામાં આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષો શું કરશે, પોષણથી સભર થઈ જાય છે અને પોષણથી સભર થઈને એ ત્યાં સુધી સ્થાયી થઈ જાય છે. ક્યાં સુધી સ્થાયી થાય કે જ્યારે એ યૌવન યુવા અવસ્થામાં આવશે એટલે એને આગળની પ્રક્રિયા ચાલુ થશે. તો આપણે કહીએ કે એમસી સાયકલ ચાલુ થાય તો એનું પરિણામ આ જ છે, એટલે કે એમાં આ અંડકોષ જનનની વૃદ્ધિ તબક્કા બાદ હવે પરિપક્વ તબક્કાની શરૂઆત થઈ જાય છે. તો દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ગ્રંથિય કોષોના સ્તર બને છે. યાદ રાખજો કે જે દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે એક ગ્રંથિય કોષો દ્વારા ઘેરાય છે. કયા કોષો દ્વારા ઘેરાય છે? ગ્રંથિય કોષો દ્વારા ઘેરાય છે તો અને પ્રાથમિક પુટિકાની રચના કરે છે. તો હવે તમને આકૃતિમાં દર બતાવું છું. તો આકૃતિમાં આપણે જોઈએ કે આ જે અંડકોષ આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તો આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે આ જો આ ઘાટા રંગનું ગ્રંથિય કોષોનું સ્તર બને છે. તો આ જે ગ્રંથિય કોષોનું જે સ્તર બને છે તો એને પ્રાથમિક પુટિકા કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો માદાના જન્મથી યુવા અવસ્થા દરમિયાન મોટી સંખ્યામાં પ્રાથમિક પુટિકા વિઘટન પામે છે. એટલે કે જ્યારે છોકરી તરીકે જન્મ લીધો ત્યારથી લઈને એ છોકરી યુવા અવસ્થામાં પહોંચે છે તો એ દરમિયાન આ જે પ્રાથમિક પુટિકાઓ છે તે ઘણી વિઘટન પામે છે. ઘણી વિઘટન પામે એટલે આપણે કીધું કે કેટલા આદિ અંડકોષોનું નિર્માણ થાય છે તો લાખોની સંખ્યામાં જનનકોષોનું નિર્માણ થાય છે. તો એ જે લાખોના સંખ્યામાં નિર્માણ થાય છે તેમાંથી અંડપિંડમાં હવે 60,000 થી 80,000 જ બાકી રહે છે. યાદ રાખજો, જન્મથી લઈને યૌવન અવસ્થા દરમિયાન આ જે પ્રાથમિક પુટિકાઓ બને છે તો એ લાખોની સંખ્યામાંથી હવે કેટલી બાકી રહે છે? વિઘટિત થઈને 60,000 થી 80,000 જ પ્રાથમિક પુટિકા બાકી રહે છે. હવે આ જે પ્રાથમિક પુટિકા છે તો પ્રાથમિક પુટિકા જે છે તે પાછા તેની ફરતે ગ્રંથિય કોષો અને નવા સ્તરથી ઘેરાય છે તો એને ઠેકા આવરણ પણ કહેવામાં આવે છે. આ જે પ્રાથમિક પુટિકા છે તે પાછા વધારે ગ્રંથિય કોષો અને નવા સ્તરોથી ઘેરાય છે. તો આ જે નવા સ્તરોથી એ ઘેરાય છે તો એને દ્વિતીયક પુટિકા કહેવામાં આવે છે અને એની ફરતે જે આવરણ બને છે તેને ઠેકા આવરણ પણ કહેવામાં આવે છે. એ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ હવે જોઈએ તો વૃદ્ધિ તબક્કામાં જ કે દ્વિતીયક પુટિકાઓ પ્રવાહી ભરેલ ગુહાનું નિર્માણ કરે છે. તો આ જે પ્રવાહી ભરેલ ગુહા છે તો એને એન્ટ્રમ કહેવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે દ્વિતીયક પુટિકા છે તો દ્વિતીયક પુટિકામાં અહીંયા તમે લાઇટ યલો કલરનું જોઈ શકો છો, તેમાં ધીરે ધીરે પ્રવાહી ભરેલ ગુહાનું નિર્માણ થાય છે. તો આ જે પ્રવાહી ભરેલ ગુહાનું નિર્માણ થાય છે તો એને હવે એન્ટ્રમ કહેવામાં આવે છે. એટલે કે તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે અહીંયા બીજી આકૃતિ દર્શાવેલી છે તો એમાં આ જે ગુહા છે તે પ્રવાહીથી ભરેલી હોય છે અને આ પ્રવાહીથી ભરેલી ગુહાને એન્ટ્રમ કહેવામાં આવે છે. અને આ જે એન્ટ્રમ છે તેમાં આવેલો અંડકોષ કયો છે? તો પ્રાથમિક પૂર્વ અંડકોષ. એમાં આવેલો જે અંડકોષ છે તે હવે કયો છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. તો આ તૃતીય પુટિકાનું નિર્માણ થયું. જો અહીંયા તમે એન્ટ્રમ જોઈ શકો છો તો આ જે પુટિકાનું નિર્માણ થયું તો એને તૃતીય પુટિકા કહેવામાં આવે છે. તો તૃતીયક પુટિકા છે તેની અંદરનું આવરણ અંતઃ આવરણનું નિર્માણ કરે છે અને બહારનું આવરણ એ બાહ્ય આવરણનું નિર્માણ કરે છે.
એટલે કે આ જે અંદરનું આવરણ આવેલું છે તેને અંતઃ આવરણ કહેવાય અને આ બહારની તરફ આવેલું જે આવરણ છે તેને બાહ્ય આવરણ કહેવામાં આવે છે. તો ત્યારબાદ હવે આપણે જોઈએ ત્રીજો તબક્કો. ત્રીજો તબક્કો કે જેને પરિપક્વન તબક્કો કહેવાય છે, તો શુક્રકોષ જનનની જેમ અહીંયા પણ કે આજે શુક્રકોષ જનનમાં શું હતું કે જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ હતું તે અર્ધીકરણમાં જાય છે, તેવી રીતે અહીંયા તૃતીય કુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, તો પ્રાથમિક પૂર્વ અંડકોષના અહીંયા કદમાં વધારો થાય છે. એ તો આપણે જોયું કે વૃદ્ધિ તબક્કા છે, તો વૃદ્ધિ તબક્કામાં તૃતીય કુટિકા છે, તો તૃતીય કુટિકા છે તો તૃતીય કુટિકા જે છે તે શું ધરાવે છે, પ્રાથમિક પૂર્વ અંડકોષ ધરાવે છે. તો આની અંદર આવેલો જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, આ જે તૃતીય કુટિકાની અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષ આવેલો હોય છે, તો આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ એના કદમાં વધારો કરે છે, અને કદમાં વધારો કરે એટલે એને શું કહેવાય, કદમાં વૃદ્ધિ કરે છે. ત્યારબાદ પ્રાથમિક પૂર્વ અંડકોષ પ્રથમ અર્ધીકરણ વિભાજન પામે છે અને એ અસમાન રીતે પૂર્ણ કરે છે. અસમાન રીતે પૂર્ણ કરે એટલે શું કહેવાય કે હવે સપોઝ અહીંયા આકૃતિ દ્વારા દર્શાવું છું કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, તેને શોર્ટકટમાં લખું છું પ્રાથમિક પૂર્વ અંડકોષ. તો આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે હવે શેમાં જશે, અર્ધીકરણ. અર્ધીકરણમાં જઈને એ અસમાન કોષોનું નિર્માણ કરે છે. અસમાન કોષો એટલે કે એક મોટો અને બીજો નાનો, અને કોના દ્વારા, તો અર્ધીકરણ એક દ્વારા. તો હવે આપણે જાણીએ છીએ કે અર્ધીકરણ એક દ્વારા જે નવા કોષોનું નિર્માણ થાય છે, તો નવા નિર્માણ પામેલા જે કોષો છે તે રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય છે, એકકીય હોય છે. એકકીય એટલે કે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે, 46. તેમાંથી જે નિર્માણ પામેલા બે નવા કોષો છે એમાં રંગસૂત્રની સંખ્યા કેટલી થશે, 23. અહીંયા બંનેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી થઈ જાય છે, 23 થઈ જાય છે. તો અર્ધીકરણ એક દ્વારા જે નવા નિર્માણ પામેલા અસમાન કદના જે કોષો છે તેમાંનો આ જે મોટા કદનો જે કોષ છે, તો મોટા કદના કોષને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવામાં આવે છે, અને આ જે નાના કદનો કોષ છે તો આ નાના કદના કોષને એ પ્રાથમિક ધ્રુવકાય કહેવામાં આવે છે. આપણે શરૂઆતમાં ચાર્ટ સમજા, તેમાં તમને કીધેલું જ હતું કે અર્ધીકરણમાં થાય છે તો બે અસમાન કદના, કે જેમાંથી મોટો છે તો મોટા કોષને દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય છે, કારણ કે આ પ્રાથમિક છે તો પ્રાથમિકમાંથી જે નવો કોષ બને તે સિક્વન્સ વાઇઝ દ્વિતીય જ કહેવાય છે, દ્વિતીય પૂર્વ અંડકોષ, અને જે નાનો બને છે તો એને એકકીય પ્રાથમિક ધ્રુવકાય કહેવામાં આવે છે. એકકીય એટલે કે હવે અહીંયા રંગસૂત્ર કયા કેવા થઈ જશે, અડધા થઈ જાય છે. પણ એટલું યાદ રાખવાનું કે પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો દ્વિતીય પૂર્વ અંડકોષ જાળવી રાખે છે. એટલે કે અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષ ભલે અર્ધીકરણ કરે છે, પણ અર્ધીકરણ દ્વારા જે આ દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ કરે છે તો એમાં આમાં જે પોષક દ્રવ્યો જોવા મળે છે, તો આ નવા નિર્માણ પામેલા દ્વિતીય પૂર્વ અંડકોષમાં પણ એટલા જ પોષક ઘટકો જોવા મળે છે. ત્યારબાદ હવે શું થશે, આ જે તૃતીય કુટિકા છે, હવે આ જે તૃતીય અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, આ તૃતીય કુટિકા છે તે પુખ્ત કુટિકામાં ફેરવાય છે. તૃતીય કુટિકા શેમાં ફેરવાય છે, એ પુખ્ત કુટિકામાં ફેરવાય છે, તો એને હવે ગ્રાફિયન કુટિકા કહેવામાં આવે છે. આ જોજો, તમે અહીંયા આકૃતિ જોઈ શકો, હવે આની અંદર આ જે તૃતીય કુટિકા છે, તો આ તૃતીય કુટિકાની અંદર શું થાય છે યાદ રાખજો, આ તૃતીય કુટિકા છે તેની અંદર પહેલી વાર અર્ધીકરણ થાય છે. આની અંદર પહેલી વાર અર્ધીકરણ થાય છે, અને અર્ધીકરણ થઈને બે અસમાન કદના કોષોનું નિર્માણ થાય છે.
એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોશમાંથી આ તૃતીયક પુટિકામાં દ્વિતીયક પૂર્વ અંડકોશનું નિર્માણ થાય છે. તો હવે ત્યારબાદ આ જે તૃતીયક પુટિકા છે તે હવે ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. તો આ જે ગ્રાફિયન પુટિકા છે બને છે, આ જે ગ્રાફિયન પુટિકા બને છે, તો આ ગ્રાફિયન પુટિકા જે છે તે યાદ રાખજો, ગ્રાફિયન પુટિકામાં દ્વિતીય પૂર્વ અંડકોશ આવેલો છે. દ્વિતીય ગ્રાફિયન પુટિકામાં કયો અંડકોશ આવેલો છે? દ્વિતીય પૂર્વ અંડકોશ આવેલો છે. ત્યારબાદ જોઈએ કે દ્વિતીય પૂર્વ અંડકોશની ફરતે નવા સ્તર જોના પેલ્યુસિડાની રચના થાય છે. એટલે કે આપણે આકૃતિ આગળ જોઈ જ કે આ ગ્રાફિયન પુટિકાની આકૃતિ છે. ગ્રાફિયન પુટિકાની અંદર અહીંયા દ્વિતીય પૂર્વ અંડકોશ આવેલો છે. તો આ જે દ્વિતીય પૂર્વ અંડકોશ છે તો એ દ્વિતીય પૂર્વ અંડકોશની ફરતે, આવી રીતે દ્વિતીય પૂર્વ અંડકોશની ફરતે ઝોના પેલ્યુસિડા એક પ્રકારના આવરણની રચના થાય છે. તો ત્યારબાદ હવે શું થશે? ગ્રાફિયન ફૂટિકાના તૂટવાથી દ્વિતીય પૂર્વ અંડકોશમાંથી દ્વિતીય પૂર્વ અંડકોશ છે તે અંડપિંડમાંથી મુક્ત થાય છે. તો આ ક્રિયાને અંડપાત કહેવાય છે. તો હવે જે આ ગ્રાફિયન ફૂટિકા છે તો આ ગ્રાફિયન ફૂટિકામાંથી આ જે દ્વિતીય પૂર્વ અંડકોશ આવેલો છે તે હવે શું થશે? ગ્રાફિયન ફૂટિકામાંથી બહાર આવી જશે. એટલે કે એને શું કહેવાય? મુક્ત થઈ જાય છે. તો એ જે મુક્ત થઈ જાય છે તો એને શું કહેવામાં આવે? અંડપાત કહેવામાં આવે અથવા તો અંડકોષપાત કહેવામાં આવે છે. હવે આ જે હવે સમજાવું છું તે ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે જો દ્વિતીય પૂર્વ અંડકોષમાં શુક્રકોષનો પ્રવેશ થાય તો દ્વિતીય પૂર્વ અંડકોષ અસમાન રીતે દ્વિતીય અર્ધીકરણ પૂર્ણ કરે છે. એટલે કે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ કે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે ને, તો આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તેની અંદર જો શુક્રકોષ આવે તો જ અર્ધીકરણ બે થાય છે. જો આ દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર શુક્રકોષો આવે નહીં, એટલે કે ફલનની ક્રિયા થાય નહીં, તો પછી એની આગળની આ ક્રિયા થતી નથી. અને જો ઇનકેસ આ દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર જો શુક્રકોષો આવી ગયા, શુક્રકોષોએ અહીંયા પ્રવેશ કરી લીધો, તો શુક્રકોષોએ પ્રવેશ કર્યો એટલે હવે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે તે હવે અર્ધીકરણ બેમાં જશે. તે હવે શેમાં જશે? અર્ધીકરણ બેમાં જશે. અને બેમાં જઈને મોટા કદનો અંડકોષનું નિર્માણ કરે છે અને નાના કદનું દ્વિતીયક ધ્રુવકાયનું નિર્માણ થાય છે. તો એના પરથી એવું કહી શકાય કે જો દ્વિતીય પૂર્વ અંડકોષને શુક્રકોષનો સંપર્ક પ્રાપ્ત ન થાય તો અંડકોષ જનનની ક્રિયા પૂર્ણ થતી નથી. તો એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષનું અધઃપતન થઈ જાય છે. તો અહીંયા એકવાર પાછું રિપીટ કરું છું તો તમને યાદ રહેશે. જો આ જનન માતૃકોષ છે એટલે કે જનનકોષ છે, અને આ જે આખી ક્રિયા છે તે યાદ રાખજો, આ જે જનનકોષ છે તેમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે, તે આખી ક્રિયા જે છે તે ભ્રૂણીય અવસ્થા દરમિયાન થઈ જાય છે. બરાબર? તો આખું જે સમભાજનની ક્રિયાઓ દ્વારા જે લાખોની સંખ્યામાં જે પ્રાથમિક પૂર્વ અંડકોષોનું નિર્માણ થાય છે તે ભ્રૂણીય જીવન દરમિયાન, એટલે કે જ્યારે છોકરી માતાના શરીરમાં હશે ત્યારે આ પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે. તો એ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવા હોય છે? દ્વિકીય,
એટલે અને એ 46 રંગસૂત્ર ધરાવે છે. ત્યારબાદ બાળકીનો જન્મ થાય છે, બરાબર. પછી એ બાલ્યાવસ્થામાં આવે છે અને યુવા અવસ્થામાં એ પહોંચે છે. તો યુવા અવસ્થામાં એ પહોંચે એટલે હવે શું થાય છે કે કેટલાક અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. કયા અંતઃસ્ત્રાવો? FSH અને LH. આ બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. તો આ બે અંતઃસ્ત્રાવના સ્ત્રાવના લીધે અંડકોષ જનનની ક્રિયા આગળ વધે છે અને આ ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ એ મુક્ત થાય છે. એટલે કે આ અંડકોષ જનનની ક્રિયા માટે આ બે મહત્વના અંતઃસ્ત્રાવો છે. તો ત્યારે કે અંડકોષ, આ તમારા ચોપડીમાં નથી આપ્યું, આ એક્સ્ટ્રા માહિતી છે કે અંડકોષ જનન પર અંતઃસ્ત્રાવોની અસર. તો અંડપિંડમાં અંડપુટિકાના વિકાસની ક્રિયા, અંડપુટિકાના વિકાસની ક્રિયા એટલે કે જે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તેની ફરતે લેયર બને છે, તો એ પ્રાથમિક પુટિકાનું નિર્માણ કરે છે. પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીયક પુટિકા, દ્વિતીયકમાંથી તૃતીયક અને પછી ત્યારબાદ ગ્રાફિયન પુટિકાનું નિર્માણ થાય છે. તો આ બધી પુટિકાઓ છે તો એને શું કહેવાશે? અંડપુટિકા કહેવાય. તો આ અંડપુટિકાના વિકાસની ક્રિયા અગ્ર પિટ્યુટરીના FSH અંતઃસ્ત્રાવની અસર હેઠળ થાય છે. એટલે કે શું થશે? આ જે અંડકોષ જનનની ક્રિયા છે એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે અર્ધીકરણમાં જાય છે. અર્ધીકરણ દ્વારા દ્વિતીયક પૂર્વ અંડકોષનું નિર્માણ કરે છે અને દ્વિતીયકમાંથી અંડકોષનું જે નિર્માણ થાય છે તે આખી ક્રિયા એ FSHની અસર હેઠળ થાય છે. ત્યારબાદ અગ્ર પિટ્યુટરીના LH એટલે કે ન્યુટિનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ આ ગ્રાફિયન પુટિકા તૂટે છે. એટલે યાદ રાખજો, ગ્રાફિયન પુટિકા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ કયો છે? તો LH એટલે કે ન્યુટિનાઇઝિંગ હોર્મોન. આપણે આ બધા અંતઃસ્ત્રાવો વિશે 11th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરેલો જ છે. ત્યારે તમને કીધેલું જ હતું કે LH અને FSHનો રોલ જે છે તે આપણે નેક્સ્ટ યર જોઈશું. તો અહીંયા આપણે જોયું અને અંડકોષ પાર થાય છે એટલે ગ્રાફિયન પુટિકા છે તેમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. તો એ મુક્ત થવાની ક્રિયાને અંડકોષ પાત કહે છે. હવે થોડું જોઈ લઈએ, આ પણ એક્સ્ટ્રા માહિતી છે કે જે તમારા બુકમાં આપી નથી. તો હવે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ, તો અહીંયા દોરેલું નથી, એ દોરું એટલે તમને યાદ ખ્યાલ આવે કે આ જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય તો પ્રાથમિક પૂર્વ અંડકોષ એની ફરતે પ્રાથમિક પૂર્વ જે અંડકોષ છે તો એની ફરતે અધિચ્છદનું આવરણ બને છે. તો આ જે ગ્રંથિય કોષોના સ્તરનું આવરણ બને છે એટલે ગ્રંથિય કોષોના સ્તર વડે જે ઘેરાય છે તો એનાથી જે બનતી આ રચનાઓ છે, આ તમે અહીંયા જોઈ શકો છો. આ અંદર બ્લેક કલરનો જે ડોટ છે તે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે. તો એની ફરતે ગ્રંથિય કોષોનું સ્તર બને છે કે જેને પ્રાથમિક પુટિકા કહેવામાં આવે છે. હવે પ્રાથમિક પુટિકા જે છે તે હવે કેમાં જશે? વૃદ્ધિ તબક્કામાં જાય છે, બરાબર ને? વૃદ્ધિ તબક્કામાં જઈને એ શું કરે છે? કોષરસથી સભર બને છે. એટલે કે એનામાં શું કરશે? એનામાં પોષક દ્રવ્યો, ઉત્સેચકો, રિબોઝોમ, કણાભસૂત્ર એ બધાનો ભરાવો કરે છે એટલે એને કદમાં વધારો થાય છે. તો ત્યારબાદ એ શું કરે છે? પ્રાથમિકમાંથી આ સ્તરો પાછું વધારે છે અને સ્તરો વધારીને એ દ્વિતીયક પુટિકાનું નિર્માણ કરે છે. જો પ્રાથમિક કરતાં દ્વિતીયક છે તેના કદમાં વધારો થાય છે. ત્યારબાદ દ્વિતીયકમાં શું થશે કે એન્ટ્રમનું નિર્માણ થાય છે. એન્ટ્રમ એટલે શું થાય કે આ જે ગુહાઓ દેખાય ને, તો આ પ્રવાહીથી ભરેલી ગુહાઓનું નિર્માણ થાય છે. તો પ્રવાહીથી ભરેલી જે આ ગુહાનું નિર્માણ થાય છે તો એને તૃતીયક પુટિકા કહેવામાં આવે છે. હવે આ તૃતીયક પુટિકા જે છે, તેમાં શું થશે? હવે પરિપક્વ તબક્કામાં જશે તો એની અંદર રહેલો જે આ
પ્રાથમિક પૂર્વ અંડકોષ છે તે હવે શું થશે, અર્ધીકરણ પામે, અર્ધીકરણ પામીને દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ કરે છે અને દ્વિતીય પૂર્વ અંડકોષનું નિર્માણ કરે છે અને એની ફરતે એક લેયર બનાવે છે, બરાબર? તો હવે આ પુટિકા કે જે આ જે પુટિકા કે જે દ્વિતીય પૂર્વ અંડકોષ ધરાવે છે તો એને ગ્રાફિયન પુટિકા કહેવામાં આવે છે. હવે ગ્રાફિયન પુટિકા જે છે તે કયા અંતઃસ્ત્રાવની હેઠળ, તમને કીધું જ, LH એટલે લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અંડકોષને મુક્ત કરે છે. તો મુક્ત યાદ રાખજો, ગ્રાફિયન પુટિકામાંથી જે મુક્ત થતો અંડકોષ છે તો એ કયો અંડકોષ છે, દ્વિતીય પૂર્વ અંડકોષ. MCQમાં પૂછાઈ શકે કે LHની અસર હેઠળ કયા અંતઃસ્ત્રાવ મુક્ત થાય, અરે સોરી, કયો અંડકોષ મુક્ત થાય છે, તો દ્વિતીય પૂર્વ અંડકોષ. પરિપક્વ અંડકોષ મુક્ત થતો નથી, યાદ રાખજો. દ્વિતીય પૂર્વ અંડકોષ જે છે તે ગ્રાફિયન પુટિકામાંથી મુક્ત થાય છે. તો હવે આ ગ્રાફિયન પુટિકામાં, હવે આ જે ગ્રાફિયન પુટિકા છે તેમાંથી અંડકોષ નીકળી ગયા બાદ દ્વિતીય પૂર્વ અંડકોષ, આ ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ એ મુક્ત થયા બાદ એ ખાલી જગ્યા રહે છે. તો આ જે તૂટેલી અંડપુટિકીય અધિછદીય કોષો પીડાસ્પર્શી હંગામી અંતઃસ્રાવની અંતઃસ્રાવી રચનામાં ફેરવાય છે, જેને કોર્પસ લ્યુટિયમ કહેવાય છે. અંતઃસ્રાવી એટલે કે જો આ અંડ દ્વિતીય પૂર્વ અંડકોષ નીકળી ગયા બાદ આ પીડાસ્પર્શતા રંગની અંતઃસ્રાવી રચના જોવા મળે છે, તો આ જે પીડાસ્પર્શતા રંગની અંતઃસ્રાવી રચના એટલે કીધું છે કે આ જે રચના બને છે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, એટલે એને શું કીધું, અંતઃસ્ત્રાવી રચનામાં ફેરવાય છે. તો આ જે અંતઃસ્ત્રાવી રચનામાં ફેરવાય તેને કોર્પસ લ્યુટિયમ કહેવામાં આવે છે. હવે આ જે કોર્પસ લ્યુટિયમ જે છે તે પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ જો ફલન ન થાય તો 10 દિવસમાં કોર્પસ લ્યુટિયમ વિઘટન પામી જાય છે, એટલે કે આ જે દ્વિતીય પૂર્વ અંડકોષનું શુક્રકોષ સાથે જોડાણ ન થાય, બરાબર, જોડાણ ન થાય તો શું થશે, ફલનની ક્રિયા ફલિતાંડ નહીં બને, અને ફલિતાંડ નહીં બને એટલે શું થશે કે જે માદા હશે, તો માદા હશે એ MCમાં આવી જશે, અને જો ફલિતાંડ બની જાય, જો ઇનકેસ એટલે કે ફલિતાંડ બની જશે તો શું થશે, આ કોર્પસ લ્યુટિયમ એ વિઘટન પામશે નહીં. કારણ કે એનું કારણ શું છે કે જેમ જેમ કોર્પસ લ્યુટિયમ વિઘટન પામે તેમ પાછું નવા અંડકોષનું નિર્માણની શરૂઆત થઈ જાય છે. અને યાદ રાખજો કે દરેક મહિને, એટલે કે આપણે જાણીએ છીએ અંડપિંડ જે છે તે જોડમાં છે, તો એક મહિનામાં, એટલે કે સપોઝ એક મહિનામાં જમણા અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે, તો બીજા મહિનામાં ડાબી બાજુના અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. આ રીતે પ્રતિમાસ અલ્ટરનેટિવ અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે, આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. તો આ જે પ્રશ્ન છે તે આ ટોપિક રિલેટેડ નીકળે છે, તો એ તમારે નોંધી દેવાના. ત્યારબાદ હવે આપણે જોઈએ, તમારા ચોપડીમાં ડાયાગ્રામ આપેલો છે કે શુક્રકોષ જનન અને અંડકોષ જનનની રેખાંકિત, રેખાંકિત એટલે કે બંનેનું થોડું કમ્પેરિઝન, કે જેમ કે આપણે જોઈએ કે આદિ એટલે આમ કહીએ કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે કે આદિ પૂર્વ અંડકોષ, તો આ જે આદિ પૂર્વ અંડકોષનું નિર્માણ માદામાં ભ્રૂણીય જીવનમાં થઈ જાય છે, જ્યારે આદિ શુક્રકોષો ક્યારે નિર્માણ પામશે, યુવાન અવસ્થામાં થશે ત્યારે એ પ્રાથમિક પૂર્વ અંડકોષ શુક્રકોષનું નિર્માણ કરે છે. યાદ રાખજો, પ્રાથમિક પૂર્વ અંડકોષનું નિર્માણ માદામાં ભ્રૂણીય જીવનમાં જ થઈ જાય છે, જ્યારે છોકરાઓમાં પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું નિર્માણ યુવા અવસ્થાએ થાય છે. બંનેમાં રંગસૂત્રની સંખ્યા સરખી જ હોય છે. આપણે માનવીમાં આવીએ છીએ, માનવી મેલ હોય કે ફિમેલ હોય, એટલે કે માદા હોય કે નર હોય, બંનેમાં રંગસૂત્રની સંખ્યા તો સરખી જ હોય છે, 46. ત્યારબાદ બીજું જોઈએ કે
युवा अवस्थाए ज प्राथमिकमांथी द्वितीय अने द्वितीयमांथी प्रशुक्रकोषोनुं निर्माण थाय छे। अने खास याद राखजो, प्रशुक्रकोषोमां शुक्रकायांतरण जोवा मळे छे। आ जे नर होय तो ए प्रशुक्रकोषोमांथी शुक्रकोषोनुं निर्माण, प्रशुक्रकोषोमांथी शुक्रकोषोनुं निर्माण ए शुक्रकायांतरणनी क्रिया द्वारा थाय छे। ज्यारे अहींया जे अंडकोजननी क्रिया छे एमां शुक्रकायांतरण जोवा मळतुं नथी। હવે બીજી વસ્તુ કે દ્વિતીય પૂર્વ અંડકોષમાંથી અંડકોષનું નિર્માણ ત્યારે જ થશે કે જ્યારે દ્વિતીય પૂર્વ અંડકોષમાં, આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એમાં શુક્રકોષનો પ્રવેશ થશે, નહીં તો શું થશે, માસિક ચક્ર દ્વારા આ દ્વિતીય પૂર્વ અંડકોષ જ બહાર આવી જાય છે, બરાબર? કે એટલે માસિક ચક્ર દ્વારા શું થશે, આ ગ્રાફીય પુટિકા તો તૂટે છે, એમાંથી જે દ્વિતીય પૂર્વ અંડકોષ હોય છે તે મુક્ત થઈ જાય છે અને એ નીકળી જાય છે। અને બીજી વસ્તુ, એક પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એમાંથી એક જ અંડકોષનું નિર્માણ થાય છે। યા આપણે વનસ્પતિમાં પણ જોયું કે ચારમાંથી ફક્ત એક જ સક્રિય રહે છે, એવી રીતે આપણામાં પણ એ જ રૂલ લાગુ પડે કે આપણામાં એ નિષ્ક્રિય એવું બધું નહીં આવે, પણ એવું છે કે એક છે, એક પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એમાંથી એક જ અંડકોષનું નિર્માણ થાય છે, જ્યારે નરમાં એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી ચાર શુક્રકોષનું નિર્માણ થાય છે। અને બીજી વસ્તુ એ યાદ રાખવાની કે જે જન્યુ એટલે કે અંડકોષ અને શુક્રકોષનું નિર્માણ થાય છે તે રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય, એટલે કે એમાં 23 રંગસૂત્ર જોવા મળે છે, બરાબર? હવે એમાં કેટલા રંગસૂત્ર જોવા મળે છે, એમાં 23 રંગસૂત્ર જોવા મળે છે। અને જ્યારે યુવા અવસ્થામાં, આમાં યાદ રાખજો, જ્યારે યુવા અવસ્થામાં આવે ને ત્યારે પ્રાથમિકમાંથી દ્વિતીયકનું રૂપાંતર થાય છે, જ્યારે આમાં જન્મતાની એટલે કે જ્યારે ભ્રૂણીય જીવન દરમિયાન આ જે પ્રાથમિક પૂર્વ પ્રાથમિક પૂર્વ શુક્રકોષોનું નિર્માણ થતું નથી, તો તમારે તફાવત ખાસ નોંધી દેવાના। બીજી વસ્તુ એ યાદ રાખો કે જે તમને આગળના વિડીયો એટલે કે જે શુક્રકોષ જનનની ક્રિયા છે તેમાં કહેવાનું રહી ગયેલું કે જેવી રીતે આપણે જાણીએ છીએ કે હાઇપોથેલમસ જે છે, તો હાઇપોથેલમસમાંથી ગોનેડોટ્રોફિન રિલીઝિંગ હોર્મોન એટલે કે જીએનઆરએચ જે અંતઃસ્ત્રાવ છે, તો જીએનઆરએચ અંતઃસ્ત્રાવ છે તે હાઇપોથેલમસમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ છે તે શું કરશે, અગ્રપિટ્યુટરી ગ્રંથિને એક્ટિવ કરે છે, અને અગ્રપિટ્યુ ગ્રંથિમાંથી બે પ્રકારના અંતઃસ્ત્રાવ થાય છે, એલએચ અને એફએસએચ। જેવી રીતે માદામાં એફએસએચ જે છે તે યાદ રાખજો અંડકોષ જનનની ક્રિયાને પ્રેરે છે, જ્યારે નરમાં જે એફએસએચ છે તે સર્ટોલીના કોષ પર કાર્ય કરે છે। યાદ રાખજો કયા કોષો પર કાર્ય કરે છે, સર્ટોલીના કોષો પર કાર્ય કરે છે, સર્ટોલીના કોષો પર કાર્ય કરીને શુક્રકાયાંતરણમાં મદદ કરે, શુક્રકાયાંતરણ એટલે કે શુક્રકોષોને આકાર આપવાનું કામ કરે છે। જ્યારે એલએચ જે છે તે નરમાં શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે, યાદ રાખજો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે। તો અહીં આપણું શુક્રકોષ જનન અને અંડકોષ જનન પૂર્ણ થાય છે, એટલે કે જન્યુના નિર્માણની ક્રિયા અહીંયા પૂર્ણ થાય છે। ત્યારબાદ હવે આના પછીના આપણે લેક્ચરમાં ઋતુચક્ર વિશે અભ્યાસ કરીશું। તો આ જે ચેપ્ટર છે એમાં તમારે અંડપીડના આર છેદની આકૃતિ અને જે અંડકોષ જનનનો ચાર્ટ છે એ તમારે, એટલે કે આ જે અંડકોષ જનનનો ચાર્ટ છે અને આ શુક્રકોષ જનનનો ચાર્ટ છે એ તમારે મોડે કરવાનો રહેશે।